અગર સમાચારમાં વાત કરીએ તો શિયાળાની શરૂઆત થતાં જ લસણના ભાવ આસમાને પહોંચ્યા છે. તો લસણના ભાવમાં વધારો જોવા મળ્યો છે. હાલ લસણનો ભાવ રૂપિયા 405 થયો છે. હાલ સૂકા લસણનો ભાવમાં વધારો જોવા મળ્યો છે. તો હોલસેલમાં 350 રૂપિયા કિલો લસણ વેચાઈ રહ્યું છે. રિટેલ ભાવમાં 400ની આસપાસ લસણ જોવા મળ્યું છે. સાથે જ કહી શકાય કે લીલું લસણ પહેલાં 160 હતું, હાલ 130 રૂપિયા કિલો થયું છે. તો શિયાળાની શરૂઆતમાં જ લસણના ભાવ આસમાને પહોંચ્યા છે. હાલ લસણનો ભાવ 400 રૂપિયાને પાર થયો છે. સાથે જ કહી શકાય કે હાલ સૂકા લસણના ભાવમાં વધારો જોવા મળ્યો છે. તો હોલસેલમાં 350 રૂપિયા કિલો લસણ વેચાઈ રહ્યું છે. રિટેલમાં 400ની આસપાસ આ લસણનો ભાવ રહ્યો છે. લીલું લસણ પહેલાં 160 રૂપિયા કિલો હતું, જે હાલ 130 રૂપિયા કિલો જોવા મળ્યું છે. તો લીલા લસણના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે, પરંતુ હાલ સૂકા લસણના ભાવમાં સતત વધારો જોવા મળ્યો છે. વધુ વિગતો સાથે સંવાદદાતા અનિતા પરમાર લાઈવ જોડાઈ ગયા છે. જી, શિયાળાની શરૂઆત થતાં જ લસણના ભાવ આસમાને પહોંચ્યા, શું માહિતી? જી સ્મિતા, જો વાત કરવામાં આવે તો લસણ જે છે તે શિયાળાની શરૂઆતથી જ ઓલ ટાઈમ હાઈ એવા ભાવ ઉપર છે. જો વાત કરવામાં આવે તો જે સૂકું લસણ છે તે અત્યારે હાલ 400 રૂપિયા કિલો વેચાઈ રહ્યું છે. અત્યારે હાલ જો બતાવીએ તો સૂકું લસણ જે છે, જે ગૃહિણીઓ સૌથી વધારે વાપરતી હોય છે, તે અત્યારે હાલ તેનો ભાવ 400 રૂપિયા કિલો થઈ ગયો છે. આ જ સૂકું લસણ હોલસેલમાં 350 રૂપિયા કિલો વેચાઈ રહ્યું છે અને રિટેલમાં 400 રૂપિયાની આજુબાજુમાં આનો ભાવ છે. જો વાત કરવામાં આવે તો લીલું લસણ જે છે તે પણ મોંઘું કહી શકાય, કારણ કે લીલું લસણ જે છે તેના ભાવની આપણે વાત કરવામાં આવે તો અત્યારે હાલ લીલું લસણ પહેલાં 160 રૂપિયા કિલો હતું અને હવે અત્યારે હાલ 130 રૂપિયા કિલો વેચાઈ રહ્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક લસણ જે છે તે મોંઘું કહી શકાય, કે અત્યારે હાલ જે સૌથી વધારે ઉપયોગમાં લેવામાં આવતું હોય છે, ગૃહિણીઓ જેનો સૌથી વધારે ઉપયોગ કરતા હોય છે, એવા લસણનો ભાવ અત્યારે આસમાને પહોંચ્યો છે. 400 રૂપિયાની આજુબાજુમાં અત્યારે હાલ જે હોલસેલ રિટેલ ભાવ થઈ રહ્યો છે. હોલસેલમાં વાત કરીએ તો 350 રૂપિયા કિલો હોલસેલ ભાવ છે સૂકા લસણનો. અને વાત કરીએ તો અત્યારે હાલ હોલસેલ સિવાય રિટેલમાં સૌથી વધારે મોંઘું લસણ વેચાઈ રહ્યું છે. ત્યારે જે લોકો લસણના વેપારીઓ છે એમની જોડે જઈશું અને વાત કરીશું આપણે કે અત્યારે હાલ જે લસણ જે છે તે શા માટે થઈને આટલું મોંઘું વેચાઈ રહ્યું છે. તો આપણી જોડે અત્યારે હાલ જે વેપારી છે લસણના, એમની જોડે વાત કરીશું. મોટા ભાઈ, લસણનો ભાવ વધ્યો છે, જ્યારથી શિયાળાની શરૂઆત થઈ છે ત્યારથી આ લસણ મોંઘું છે, શું કેવું શું કારણ હોઈ શકે? લસણની આવક ઓછી છે એટલે લસણના ભાવ વધારે છે. નવું લસણ મહિના દોઢ મહિના પછી આવી જશે તો લસણના ભાવ ઓછી થઈ જશે. આપણે લીલું લસણ છે એ પણ 160 ને 150 ની આજુબાજુમાં વેચાઈ રહ્યું છે. હા, ત્યારે લસણની આવક ઓછી છે એટલે ભાવ વધારે છે. હવે નવું લસણની આવક ક્યારે થશે? મહિના દોઢ મહિના પછી આવી જશે નવા લસણ. તો જે પ્રમાણે કહ્યું કે મહિના બે મહિના પછી આ જે લસણ છે એના ભાવ ઓછા થવાની શક્યતા છે અને ત્યારબાદ જે બીજું લસણ જે આવે છે નવું તે આવશે. અત્યારે હાલ જો વાત કરીએ તો સૂકું લસણ છે તે ઓલ ટાઈમ હાઈ એવા ભાવ ઉપર 400 રૂપિયા કિલો વેચાઈ રહ્યું છે અને લીલું લસણ છે તે પણ 130 રૂપિયા કિલો વેચાઈ રહ્યું છે. ત્યારે વાત કરવામાં આવે તો ગૃહિણીઓનું બજેટ ક્યાંક ને ક્યાંક આના કારણે ખોરવાયું છે. જી જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો શિયાળાની શરૂઆત થતાં જ લસણના ભાવ આસમાને પહોંચ્યા છે, ભાવ વધારો જોવા મળ્યો છે.